ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, જે આગામી 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ પ્રેમથી ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે બહેન ભાઈના હાથે રક્ષા માટે અને ભાઈના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધે છે. દર વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે બજારમાં અવનવી રાખડીઓ આવે છે, ત્યારે આ વર્ષે બજારમાં વિવિધ રાખડીઓ બજારમાં આવી ચૂકી છે, જેમાં આ વર્ષે રાખડીની ખરીદીમાં મહંત અંશે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, જે આગામી 3 ઓગસ્ટના રોજ છે, આ વર્ષે અનેક રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે આવતીકાલે રક્ષાબંધન જામનગરમાં આ વર્ષે અનેક રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. બાળકો માટે ગિફ્ટવાળી રાખડી છે, ટોઈઝ, પેન, પેન્સિલ, ગન સહિત 10-12 પેટર્નવાળી રાખડીઓ છે. એડી ડાયમંડની રાખડીમાં ભગવાનનો સિમ્બોલ હોય છે, જેમ કે ઓમ, ગણપતિ સહિતની બજારમાં જોવા મળી રહી છે. હાલમાં બજારમાં 10-2500 સુધીની રાખડીઓ વેચાઈ રહી છે. બજારમાં વેપારીઓ દરેક વયના ભાઈઓને પસંદ પડતી રાખડીઓ રાખી છે, જેમાં સૌથી વધુ બાળકોને પસંદ પડતી રાખડીઓ પર વધુ ધ્યાન રાખવામાં આવે છે. બાળકોની રાખડીઓમાં લિટલ સિંગમ, છોટા ભીમની રાખડીઓની ડિમાન્ડ સૌથી વધુ છે. બાળકો ટીવી જોતા હોવાથી કાર્ટૂન કેરેક્ટરની તેઓ પ્રભાવિત થતા હોય છે. આથી બાળકોમાં કાર્ટૂનવાળી રાખડીઓ વધુ વેચાય છે, જેમાં ડોરેમોન, મોટું પતલું, એવેન્જર્સ, સ્પાઈડરમેન, આયરમેન જેવા કાર્ટૂન કેરેક્ટરનો ક્રેઝ સૌથી વધુ છે. હું હિના ગોજિયા. આ વખતે માર્કેટમાં બહુ ઘણી એવી વેરાયટીમાં રાખડીઓ આવેલી છે, જેમ કે 1 ગ્રામ સોનાની, ચાંદીની, અને બાળકોમાં ઘણી બધી કાર્ટૂન્સની, અને કોઈ આ વખતે ગણપતિ જેવી છે કે છોટા ભીમ, એવી રીતના અલગ અલગ રીતે વેરાયટી આવેલી છે. અને આ વખતે ઘણી બધી વેરાયટીમાં આપણે મળી રહે છે. અને આ વખતે કોરોનાના કારણે અમે બધા ઘરે બેસી અને મસ્ત રીતે આ તહેવાર, ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર છે, ઉજવી લેશું. રાખડીઓમાં કોરોનાની દહેશને કારણે રાખડીઓની બજારમાં ઘરાગી ઓછી જણાય છે. હાલ બજારમાં 300થી વધુ વિવિધ ડિઝાઇનની રાખડીઓ ઉપલબ્ધ છે, પરંતુ કોરોનાને કારણે ઘરાગી ઓછી જોવા મળી રહી છે. ફોરેન રાખડીઓ મોકલતી બહેનોની ડિમાન્ડ નહિવત જોવા મળી છે. કોરોનાના પગલે રાખડીઓ વિદેશ પહોંચી શકે તેમ નથી. આથી ધંધામાં મોટી અસર જોવા મળી રહી છે. શહેરમાં રાખડીઓની ખરીદીમાં મંદીનો માહોલ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવતા કેટલાક ગ્રાહકો ચાલ્યા પણ જાય છે. આ ઉપરાંત 40% પ્રોડક્શન ઓછું થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50% મંદી છે. આવતીકાલે જ રક્ષાબંધન છે, ત્યારે આશા છે કે રક્ષાબંધન નજીક આવતા ઘરાગીમાં કદાચ વધારો થાય તેવી આશા વેપારીઓ દ્વારા પણ વ્યક્ત કરાઈ છે. હર્ષેલ ખંદેડિયા, ZSTV, જામનગર.